ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ચાલો છે આપણે ચોપડીની અંદર પાના નંબર અગિયાર ઉપર ભળીશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અને બોલો અને સીપી ઉપર વર્તુળ કરો શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો જુઓ અને બોલો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જુઓ અને બોલો ને સીપી ઉપર વર્તુર કરો એટલે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સીપીયુ ઉપર વળતુર કરવાનું છે વર્તુર એટલે કે ગોર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો સીપીયુની આકૃતિ આપેલી છે એટલે કે સીપીયુનું ચિત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ સીપીયુ છે એ સીપીયુ જ્યાં જ્યાં લખેલું છે ત્યાં ત્યાં આપણે એના પર વર્તુળ કરવાનું છે એટલે કે ગોર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં નીચે જોઈ શકો છો એક સી પીયુ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો સી પી યુ જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એક સાથે ત્રણ અક્ષર લેવાના છે કેટલા ત્રણ સી પીયુ અને ત્રણ સાથે ને એક ગોર બનાવવાનું છે એના ઉપર ઓકે અત્યાર સુધીના આપણે એક જ અક્ષરની ઉપર ગોર કર્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો એક સાથે કેટલા અક્ષરો લેવાના છે ત્રણ સી પીયુ આ ત્રણ અક્ષર એક સાથે લેવાના છે અને એના પર તમારે ગોર કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો તો જ આપણે હવે જ નીચે જોઈએ નીચેની લાઈનમાં તો જુઓ તમે અહીં સી પી યુ શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો સી પીયુ તો આપણે હવે અહીં શું કરવાનું છે ગોર કરવાનું છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એના ઉપર ગોર કરવાનું છે ત્યાર પછી આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો ના તો હવે આપણે નીચેની ત્રીજી લાઈનમાં જઈશું જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને દેખાય છે જુઓ અહીં છે વિદ્યાર્થી મિત્રો સીપીયુ શું છે વિદ્યાર્થી મિત્રો સીપીયુ તો તમારે અહીં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર ગોર કરવાનું છે આ રીતે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ સીપીયુ ઉપર ગોર કરવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ અહીં તમે જોઈ શકો છો નીચેની લાઈનમાં આવ્યા હોય અહીં તમને જુઓ દેખાય છે વિદ્યાર્થી મિત્રો સીપીયુ લખેલો ના હવે જુઓ અહીં સી પીયુ તમને લખેલું દેખાશે શું છે વિદ્યાર્થી મિત્રો સીપીયુ લખેલું દેખાશે તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ સીપીયુ પર ગોર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગોર કરી દો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નીચેની લાઈનમાં આવી જાઓ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે સીપીયુ તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો હા જુઓ અહીં સી પીયુ લખેલું તમને દેખાશે શું લખેલું દેખાશે સી પી યુ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ સીપી ઉપર કોર કરવાનું છે આ રીતે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલો અહીં તમે જોઈ શકો છો સીપીયુ લખેલું ના તો હવે નીચેની લાઈનમાં આવી જાવ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો અહીં તમને સી પી ુ સીપીયુ અહીં તમને સીપીયુ દેખાશે તો તમારે એના ઉપર ઘોર કરવાનું રહેશે આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં દરેકે દરેક લાઈનમાં એક એક સીપીયુ આપેલો છે તો તમે જુઓ અહીં સીપીયુ થઈ ગયું છે ગોર અહીં પણ થઈ ગયું છે અહીં આ લાઈનમાં પણ થઈ ગયું છે એની નીચેની લાઈનમાં પણ થઈ ગયું છે અને એની નીચેની લાઇનમાં પણ સી થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સીપીયુ 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 અને સી આમ તમારે પણ કરી દેવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાછળના પાના ઉપર એટલે કે પાના નંબર બાર ઉપર અહીં પણ તમે જુઓ જુઓ અને બોલો અને પી પર વર્તુળ કરવાનો હવે શાના ઉપર ગોળ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પી ઉપર ગોર કરવાનું છે પી જુઓ અને બોલો અને પી પર વર્તુળ કરો વર્તુર એટલે કે ગોર કરવું તો પી ની ઉપર શું કરવાનું છે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો એક ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે આ પી ની ઉપર ગોળ કરેલું તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આગળ જોઈ ગયા એમાં એક સાથે ત્રણ અક્ષર લેતા હવે આપણે શાનું શું કરવાનું છે એક જ અક્ષર ઉપર ગોર કરવાનું છે એક એટલે ખાલી પી પર જ તમારે ગોર કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે અહીં લાઇનમાં જોવાનું છે તમે જોતાં જોતા જાઓ પી ક્યાં છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને પી દેખાશે તો અહીં પી પર ગોર કરી દઉં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેની લાઈનમાં આવી જાઓ અહીં પહેલો જ અક્ષર પી છે જુઓ તો તમારે આ પહેલાં અક્ષર ઉપર પી કરવાનો રહેશે ત્યાર પછી આગળ ચાલો એ જ લાઈનમાં વિદ્યાર્થી મિત્રો અહીં એક તમને પી દેખાશે તો એ પીની ઉપર પણ તમારે ગોર કરવાનું છે આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં એક પી તમને દેખાશે તો આ પીની ઉપર તમારે શું કરવાનું છે ગોર કરવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલો જુઓ અહીં લાસ્ટમાં એક પી તમને દેખાશે તો વિદ્યાર્થી મિત્રો અહીં પી તમારે કરવાનું પી પર ગોર કરવાનો રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેની લાઈનમાં જુઓ અહીં તમને પી દેખાશે તો તમારે આ પીની ઉપર શું કરવાનું છે ગોર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં નીચે તમારે પાછું બીજો એ જ લાઈનમાં બીજો એક પી તમને દેખાશે એના ઉપર તમે ગોર કરી દો આગળ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો ના હવે નીચેની લાઈનમાં જુઓ પાછો પહેલો જ અક્ષર પી છે તો એના પર તમારે ગોર કરવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલો જુઓ તમે અહીં પી તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ પીની ઉપર પણ તમારે ગોર કરવાનું રહેશે ત્યાર પછી છેલ્લી લાઈનમાં જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમે પી દેખાશે હા અહીં છે જુઓ તો આ પીની ઉપર તમારે ગોળ કરવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલો જુઓ અહીં પી તમને દેખાશે છેલ્લો છે એ પીની ઉપર પણ તમારે ગોળ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જેટલા પણ પી અંદર આપેલા છે એ દરેક પીની ઉપર શું કરવાનું છે વર્તુળ વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પાના નંબર અગિયાર ઉપર જેટલા પણ સીપીયુ છે એ બધા સીપીઓ ઉપર આ રીતે ગોર કરવાનું છે એમાં ત્રણ અક્ષર એક સાથે આવશે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ પી જે સિંગલ છે એક જ અક્ષર છે એના ઉપર તમારે ગોર કરવાનું છે આમ બંને ઉપર તમારે ગોર કરી દેવાનો છે